અમદાવાદમાં મહારાષ્ટ્ર સમાજે સ્થાપનાના 100 વર્ષની ઉજવણી યોજવામાં આવી. અમદાવાદના સાબરમતી નદીના કિનારે ઐતિહાસિક ટાગોર હોલ ખાતે ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રએ સુંદર રીતે ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. જીવી માલવણકર, વાઘી જયશ્રી, એજે વણકર અને સાથે મળીને આ સમાજની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ છે. અમદાવાદ શહેર સદીઓથી મહારાષ્ટ્રીયન સમુદાય સાથે સંકળાયેલો લાંબો ઇતિહાસ ધરાવે છે. 3 દિવસની ઉજવણીમાં ફૂડ ફેસ્ટિવલ, સાંસ્કૃતિક, સામાજિક, મ્યુઝિકલ, કોમેડી, મેટ્રોમની મેલા, બિઝનેસ નેટવર્કિંગ અને બ્લડ ડોનેશન ઝુંબેશનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમો અને ફૂડ ફેસ્ટિવલ મરાઠી સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, જે શહેરમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હોય તેવું રહેશે. સમાજ અમદાવાદ એના સૌ હોદ્દેદાર સભ્યો અને મહારાષ્ટ્રના મૂળ સૌ ભાઈ બહેનોને સમાજના આ સતાબ્દી મહોત્સવ અવસરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના 75 વર્ષ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશે છે તે જ સમયે આ સમાજના 100 વર્ષ પૂરા થયા છે. આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીએ 5 સંકલ્પો આપ્યા છે. એમાં દેશવાસીઓની એકતાનો સંકલ્પ અને આપણા વારસા પર ગૌરવ કરવાનો સંકલ્પ મહત્વનો છે. એ સંકલ્પ અહીં સાકાર થતો દેખાય છે. મહારાષ્ટ્રના લોકમાન્ય ટિળકજીએ સ્વરાજ ચળવળ માટેની પીઠિકા સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે એવી જનચેતના જગાવીને તૈયાર કરી આપી. ગુજરાતની ધરતીના 2 પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે આપણને સ્વરાજ્ય અપાવ્યું અને ગુજરાતના જ 2 સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ સ્વરાજ્યને સુરાજ્યમાં ફેરવ્યું છે. મિત્રો, આજ કોઈ પણ સંસ્થા 100 વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે 100 વર્ષમાં પાછળ વધીને કરેલા કામોને યાદ કરવાનો સંકલ્પ હોય, સમય હોય અને આગળના 100 વર્ષ વધુ સારા કઈ સંસ્થા પાર કરવાનો સંકલ્પ લેવાનો પણ સમય હોય. એટલે આ શતાબ્દી સમારોહ હું એની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને સૌને આપું છું. મારા સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કરવે જેવા મહાપુરુષ ભારત રત્ન કરવેજીના હાથે થઈ અને 1924 થી અત્યાર સુધી સતત મહારાષ્ટ્રમાંથી આવેલા અને ગુજરાતમાં વસતા ભાઈઓના સંગઠને ખૂબ સુંદર રીતે ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું. આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં 66મો પદવીદાન સમારોહ યોજાયો છે. ગૃહમંત્રી અમિત શાહ સરદાર પટેલ યુનિવર્સિટી પદવીદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા જણાવ્યું હતું કે હું પહેલા ગુજરાતમાં કામ કરતો હતો. સરદાર સાહેબના વ્યક્તિત્વ વિશે દરેકમાં સન્માન હોય. દેશના પ્રવાસથી ખબર પડી કે સરદાર પટેલ ન હોત તો દેશનું અસ્તિત્વ ન હોત. આ ભૂમિ સરદાર પટેલની જન્મ કર્મભૂમિ છે. સરદાર પટેલની સ્થપાયેલી યુનિવર્સિટીમાં આપ ભણ્યા અને ડિગ્રી મેળવી એ બદલ આપને શુભકામના આપું છું. જ્યારે ગુજરાતમાં કામ કરતો હતો સ્વાભાવિક રૂપે ગુજરાતમાં જન્મ્યો, ગુજરાતમાં મોટો થયો. સરદાર સાહેબના વ્યક્તિત્વ પ્રત્યે દેશના દરેક નાગરિકને સન્માન હોય, ગુજરાતીઓને એનાથી અચકેરું હોય, મને પણ હતું. પરંતુ જ્યારે હું 2012 પછી રાષ્ટ્રીય રાજનીતિમાં ગયો અને સમગ્ર દેશમાં મેં જ્યારે પ્રવાસ ચાલુ કર્યો ત્યારે મને ખબર પડી કે સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ જ ના હોત. સરદાર સાહેબ વગર દેશનો નકશો સંભવ નથી. હું આ સાર્વજનિક રૂપે
સ્વીકાર કરું છું. નોર્થ ઇસ્ટ કાશ્મીર, હૈદરાબાદ, જોધપુર આ બધી જગ્યાએ ગયા પછી ત્યાંની જનતાના મનમાં સરદાર સાહેબ માટેનો જે ભાવ મેં જોયો એ પછી સરદાર સાહેબ માટેનું મારું માન અનેક ગણું વધી ગયું.